પાણીપુરી એટલે સ્વાદના શોખીનો માટેનું ઉત્તમ ખાણું, પરંતુ આપને ખબર છે કે આ પાણીપુરી કઈ રીતે બને છે? વીટીવીની ટીમે આ પાણીપુરીનું રિયાલિટી ચેક કર્યું. આપ જોઈ રહ્યા છો જે વીટીવીના રિયાલિટી ચેકમાં જે દ્રશ્યો સામે આવ્યા, પાણીપુરી કેવી રીતે બને છે તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. અને જ્યારે વીટીવીની ટીમ આ રિયાલિટી ચેક માટે પહોંચી ત્યારે ગંદુ પાણી અને સડી ગયેલા બટાકા પણ મળી આવ્યા. આપ જોઈ શકો છો કેવી જગ્યાએ આ પાણીપુરી બનાવવામાં આવે છે. ગંદકીથી ભરપૂર જગ્યા પર પાણીપુરી બનાવવામાં આવે છે. ગટરની બરાબર બાજુમાં જ પાણીપુરી બનાવવામાં આવી રહી છે. સડેલા બટાકાનો ઉપયોગ આ પાણીપુરીમાં કરવામાં આવ્યો છે. સંગ્રહ સ્થાનોની પણ સાફ સફાઈ રાખવામાં આવતી નથી. આપ જોઈ રહ્યા છો કેટલા ગંદા પાણીમાંથી આ બટાકા બાફવામાં આવી રહ્યા છે. પાણીપુરીમાં આરોગ્યના કોઈ પણ પ્રકારના માપદંડનો ઉપયોગ થતો નથી. બટાકા અને ચણા એકદમ હલકી કક્ષાના ઉપયોગમાં કરવામાં આવે છે. વીટીવીના રિયાલિટી ચેકમાં આ સમગ્ર બાબત બહાર આવી છે, જેમાં એકદમ સડી ગયેલા બટાકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જેમાં પૂરી બનાવવામાં આવે છે તે જગ્યાઓ પણ ખૂબ જ ગંદકીવાળી જગ્યાઓની નજીક આ પાણીપુરી બનાવવામાં આવે છે. જોઈ રહ્યા છો અમારા સંવાદદાતા જે રિયાલિટી ચેક કરી રહ્યા છે, પાણીપુરી જ્યાં બનાવવામાં આવે છે તે સ્થળોનું કેટલી ગંદકી અહીંયા દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારની સ્વચ્છતા અહીંયા રાખવામાં આવી નથી. ગંદા પાણીમાંથી આ પાણી બનાવવામાં આવી રહ્યું છે. બટાકા આપ જોઈ રહ્યા છો કે કેટલા સડી ગયેલા બટાકાનો ઉપયોગ થઈ રહ્યો છે. ચણા પણ કેટલા હલકી કક્ષાના વાપરવામાં આવી રહ્યા છે. જગ્યાની પણ સાફ સફાઈ કરવામાં આવતી નથી. જે સાધનોમાં પાણીપુરી બનાવવામાં આવે છે તે વાસણની કોઈ પણ પ્રકારની સાફ સફાઈ થતી, એકદમ હલકી કક્ષાનું મટીરિયલનો ઉપયોગ કરી અને આ પાણીપુરી બનાવવામાં આવે છે. પાણી પણ ગંદુ ઉપયોગ કરવામાં આવે છે. ગટરની બાજુમાં જ આ પાણીપુરી બનાવવામાં આવી રહી છે, જેથી અનેક પ્રકારના રોગ પણ ફેલાઈ શકે તેવી ભીતિ છે. વડોદરામાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં રોગચાળો ફેલાયો છે ત્યાં સુધી પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે શહેરમાં રોગચાળો ફેલાતા આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી બનાવતા લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા, જે દરમિયાન પોલીસને પાણીપુરીનું ગંદુ પાણી અને સડેલા બટાકા મળી આવ્યા. તો આરોગ્યની ટીમે પાણીપુરીનું પાણી અને બટાકાના જથ્થાનો નાશ પણ કર્યો છે. અમારા સંવાદદાતા માનુ અમારી સાથે જોડાઈ ચુક્યા છે. માનુ, વડોદરામાં જે પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા, પાણીપુરી બનાવતા જે વેપારીઓ છે તેમની જગ્યા પર જ્યાં પાણીપુરી બનાવવામાં આવે છે ત્યાં રિયાલિટી ચેકમાં શું બાબતો બહાર આવી? સિદ્ધિ, વડોદરા કોર્પોરેશને પાણીપુરી ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જ્યાં સુધી રોગચાળો ઓછો નહીં થાય વડોદરામાં ત્યાં સુધી પાણીપુરી ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. ખાસ કરીને છેલ્લા બે દિવસથી વડોદરા કોર્પોરેશન જે રીતે વિવિધ પ્રકારે આરોગ્ય વિભાગની ટીમો છે દરોડા પાડી રહી છે અને ત્યાંથી ગંદુ પાણી હોય, ગંદુ જે પાણીપુરીનું પાણી છે ધ્યાનમાં આવ્યું છે, બટાકા સડેલા હોય, પાણીપુરી બનાવવાનો લોટ છે એ પણ અનહાઇજેનિક હોવાનું બહાર આવ્યું છે અને એના કારણે આ પ્રતિબંધ મૂકવામાં આવે છે. ખાસ કરીને અમે એક જગ્યાએ છીએ જ્યાં પાણીપુરી બનાવવામાં આવી રહી છે. આની રિયાલિટી અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે કઈ જગ્યાએ પાણીપુરી બની રહી છે. લોકો ખાસ કરીને જેને ખૂબ જ સ્વાદિષ્ટ માને છે ને, પાણીપુરી ક્યાં બને છે એક પ્રશ્ન હોય છે અને અમે એવી જગ્યાએ ત્યાં આપને લઈ જઈએ છીએ કે જ્યાં પાણીપુરી બની રહી છે. ખાસ કરીને ખૂબ જ ગંદકી છે આ વિસ્તારની અંદર ને અહીંયા પાણીપુરી બનાવવામાં આવી રહી છે. કેવી રીતે પાણીપુરી બને છે એ પણ આપણે ચેક કરીએ છીએ કે કઈ જગ્યાએ પાણીપુરી બની રહી છે. આ એવી જગ્યા છે જે એકદમ ગંદી જગ્યા છે, એના ઉપર આ પાણીપુરી બનાવવામાં આવી રહી છે. તેલની પણ જે ક્વોલિટીની વાત છે, આરોગ્ય વિભાગ એની ચકાસણી પણ કરતું હોય છે કે ખૂબ જ વપરાયેલું તેલ હોય છે ને એના કારણે નુકસાનકારક છે પાણીપુરી. આ રીતે અહીંયા પાણીપુરી બનાવવામાં આવી રહી છે. આજુબાજુમાં ખૂબ જ ગંદકી છે, જે સ્વચ્છતા જોઈએ જે રાખવી જોઈએ એ રહેતી નથી અને એના કારણે આ ગંદી જગ્યાની અંદર પાણીપુરી બની રહી છે. આ પાણીપુરી બનાવવાનું જે
જે લોટ વપરાય છે, જે તેલ વપરાય છે, પાણી જે ઉપયોગ થાય છે, આ પેકિંગ થઈ રહ્યું છે પાણીપુરીનું? આપણા ઘરે પણ આપણે રોટલી કે રોટલો હોય તો નીચે મૂકીને નથી ખાતા, પરંતુ આ રીતે પાણીપુરીના બનાવેલી છે, એના નીચે ઢગલા કરી અને પછી એને પેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ ગંદી જગ્યા છે, ગંદકી છે ખૂબ જ, અને આરોગ્ય વિભાગે જે પગલાં લીધા છે, હજુ અન્ય જગ્યાએ પણ આપણે જઈએ છીએ જ્યાં પાણીપુરી મોટા પ્રમાણમાં બની રહી છે, અહીંથી જ શહેરની જે જે રેસ્ટોરન્ટ છે, શહેરની અન્ય જે જગ્યાએ પાણીપુરી વેચાય છે ત્યાં પાણીપુરી આ પહોંચે છે. ખાસ કરીને આ તમામ વિસ્તાર હું કેમેરામેનને કહીશ કે દર્શાવે જ્યાં પાણીપુરી બની રહી છે. ગટરની જે નાળીઓ છે એની બાજુમાં જ પાણીપુરી બનાવવામાં આવી રહી છે. ખૂબ જ માખીઓ મચ્છર છે અને આના કારણે જ વડોદરા શહેરની અંદર આ જે રીતે રોગચાળો ફેલાઈ રહ્યો છે અને આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવ્યું છે. ખાસ કરીને પાણીપુરીમાં વપરાતું જે તેલ છે એની ક્વોલિટીને લઈને પણ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. આ તેલના જે આ તેલમાં જ તરી અને પાણીપુરી બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને આ એક ડબ્બો તો લેબલ વગરનો જ છે કે એના ઉપર કયા પ્રકારનું એને તેલ વાપરવામાં આવ્યું છે એ પણ ખબર નથી પડતી. અને આ રીતે જે આખો વિસ્તાર છે જેમાં ખૂબ જ ગંદકીનું પ્રમાણ છે અને એના કારણે આરોગ્ય વિભાગ છે અત્યારે હરકતમાં આવ્યું છે, એને પાણીપુરી ઉપર વડોદરામાં પ્રતિબંધ લગાવ્યો છે. આજે વહેલી સવારથી પ્રતિબંધની વાત આવી છે, પરંતુ હજુ સુધી અહીંયા પાણીપુરી પણ બની રહી છે, એનું પેકિંગ પણ થઈ રહ્યું છે. ખૂબ જ ગંદકી છે અને અહીંયા પાણીપુરી બની રહી છે એવી હકીકત પણ બહાર આવી રહી છે. મોટા પ્રમાણમાં અહીંયા પાણીપુરી બનાવવાના જે કહી શકાય કે મિનિ કારખાના ચાલી રહ્યા છે અને એની અંદર આ પાણીપુરીનું બનાવી અને વડોદરા શહેરની અંદર મોકલવામાં આવી રહી છે. આપ આ દ્રશ્યો જુઓ છો કે જે રીતે જે ગટરના પાણી છે એનો યોગ્ય નિકાલ નથી, યોગ્ય રીતે સ્વચ્છતા પણ જાળવવામાં આવી નથી. કદાચ આરોગ્ય વિભાગની ટીમ છે એ એના કારણે જ હરકતમાં આવી છે. જ્યાં સુધી વડોદરામાં રોગચાળો નહીં મટે ત્યાં સુધી આ રીતે પાણીપુરી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હજુ પણ પાણીપુરી બની રહી છે, એના વેચાણ માટે વેપારીઓ છે એ પણ પ્રયત્ન કરી રહ્યા છે. ઘરમાં પાણીપુરીનું પેકિંગ પણ થઈ રહ્યું છે, જ્યાંથી પાણીપુરી બને છે અને ત્યારબાદ એનું પેકિંગ પણ અહીંયા જ કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ આરોગ્ય વિભાગે સતર્કતાથી પગલાં લીધા છે, પરંતુ જે જગ્યાએ જ્યાં હજુ પહોંચવાનું છે એવી જગ્યાએ કદાચ આરોગ્ય તંત્ર પહોંચ્યું નથી. આ બીજા ઘરની અંદર પણ અહીંયા પાણીપુરીનું પેકિંગ ચાલી રહ્યું છે અને આ રીતે પેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભાઈ પેકિંગ કરો છો, ક્યાં કર રહે આપ? કિતને કિતને આજ તો કોર્પોરેશન ને બોલ દિયા હૈ કે પાણીપુરી નહીં બનાની હૈ. અચ્છા, નહીં બનેગી? હા, નહીં બનેગી. તો આજ તો આપ બના રહે હૈ? આજ તો બન ચુકી હૈ આપકી. ઓકે, ઇતની ગંદી જગ્યા હૈ, યહાં નાલી કા પાણી જા રહા હૈ, ઇસકે બીચ આપ પાણીપુરી બના રહે હૈ, કૈસે યે લોગો કો ખાને કે લિયે લાયક હૈ? તો નાલી કા તો બહાર જા રહી હૈ ના? બહાર જા રહી હૈ, અંદર થોડી જા રહી હૈ. અચ્છા, મચ્છર માખી હૈ, આપ તો નીચે ડાલ કે પાણીપુરી રખતે હૈ, ફિર બાદ મેં પેકિંગ કરતે હૈ, એસી ખિલાતે હૈ પાણીપુરી લોગો કો? મચ્છર કી તો ફિર સરકાર કો કરના ચાહિયે ના, સાફ સફાઈ, અંદર તો સાફ સફાઈ હોતી હૈ, એસા થોડી કી. આજ પ્રતિબંધ લગા દીયા હૈ, ફિર ભી પાણીપુરી બના રહે, ક્યા કરેંગે? બંધ હો જાયેગી તો બંધ હો જાયેગી. પાણીપુરી જે બંધ કરી છે, પ્રતિબંધ છે, હજુ આ વેપારીઓએ પાણીપુરી બનાવવાનું બંધ નથી કર્યું. અહીંયા પાણીપુરીનું જે બનાવવામાં આવી રહી છે આખો જે વિસ્તાર છે એને પણ હું આપને બતાવું કે આ જે જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવી રહી છે આખો વિસ્તાર હું કેમેરામેનને કહીશ કે આખો વિસ્તાર પણ બતાવે કે જ્યાં જ્યાં આ પાણીપુરી જ્યાં બની રહી છે ત્યાં આ વિસ્તાર છે, ખૂબ જ ગંદકી છે, લોકોને આરોગ્યને નુકસાન કરે એવી રીતે અહીંયા પાણીપુરી બનાવવામાં આવી રહી છે. જે વિસ્તાર છે આખો અહીંથી જ રોગચાળો ફેલાઈ રહ્યો છે, પાણીપુરીના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો એવું આરોગ્યના ધ્યાનમાં આવ્યું છે. અને આરોગ્ય વિભાગે તેમજ આજે કાર્યવાહી કરી છે, આજથી વડોદરામાં પાણીપુરી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખાસ કરીને પાણીપુરીમાં વપરાતા જે બાફેલા બટાકા છે, બાફેલા ચણા છે અને પાણીપુરીનું પાણી, આ તમામની અંદર અનહાઇજેનિક વસ્તુ હોવાનું ધ્યાનમાં આવતા પાણીપુરી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વડોદરાની પણ રિયલ સ્થિતિ આ રહી છે, આજે પણ જે જગ્યાએ પાણીપુરી બની રહી છે ત્યાં રોગચાળો ફાટી નીકળે એવા પ્રકારની ગંદકી છે, ત્યાં પાણીપુરી બનાવવામાં આવી રહી છે. જી બિલકુલ માનુ, અમારી સાથે જોડાયેલા રહેજો. અમારા સંવાદદાતા માનુએ જે પ્રમાણે વડોદરાની પરિસ્થિતિનો આપને ચિતાર આપ્યો, વડોદરામાં જે પ્રમાણે અમારા સંવાદદાતાએ મુલાકાત કરી પાણીપુરી બનાવતા સ્થળોની, ત્યાં જે પ્રકારની ગંદકી જોવા મળી તે સમગ્ર વસ્તુ આપને બતાવવાનો પ્રયાસ કર્યો. એક્સક્લુઝિવ દ્રશ્યો છે આ પાણીપુરી જ્યાં બનાવવામાં આવી રહી છે તે જગ્યાના. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો જે પ્રમાણે વિરામ પહેલા અમે આપને બતાવ્યું પાણીપુરીનું રિયાલિટી ચેક વડોદરા શહેરમાં અમારા સંવાદદાતાએ કર્યું, આ સાથે જ અમદાવાદમાં પણ પાણીપુરી બનાવતી જે જગ્યાઓ છે ત્યાંનું રિયાલિટી ચેક વીટીવીની ટીમ દ્વારા કરવામાં આવ્યું.
તો સાથે અમારા સંવાદદાતા રાજેન્દ્ર પણ અમારી સાથે અમદાવાદથી જોડાઈ ચુક્યા છે. રાજેન્દ્ર, અમદાવાદમાં જયારે રિયાલિટી ચેક કર્યું, પાણીપુરી બનાવતી જગ્યાઓનું શું વિગતો બહાર આવી? હિરેનભાઈ ફોન કટ થઈ ગયો મારો. તો આપ જોઈ રહ્યા છો કે પાણીપુરી બનાવવાની જે જગ્યાઓ છે તે જગ્યા પર રિયાલિટી ચેક અમદાવાદની ટીમ દ્વારા કરવામાં આવ્યું, વીટીવીની ટીમ દ્વારા. કેટલી ગંદી જગ્યાઓ પર આ પાણીપુરી બનાવવામાં આવી રહી છે. એકદમ સડી ગયેલા બટાકા અને ચણાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ બાજુમાંથી જ ગટરનું પાણી પસાર થઈ રહ્યું છે તે જગ્યા પરથી આ પાણીપુરી બનાવવામાં આવી રહી છે. જે વાસણ, જે મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે તે તમામ જગ્યા પર એટલી ગંદકી જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો. અમારા સંવાદદાતાએ જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે ત્યાંની જે ગંદકીના દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો. જે પાણીપુરી વડોદરામાં પ્રતિબંધ કરવામાં આવ્યો છે, અમદાવાદમાં પણ પાણીપુરી બનાવતી જે જગ્યાઓ છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. અમારા સંવાદદાતા રાજેન્દ્ર ફરી એક વખત અમારી સાથે જોડાઈ ચુક્યા છે. રાજેન્દ્ર, વીટીવીની ટીમે અમદાવાદમાં પાણીપુરી બનાવતા જે વેપારીઓ છે ત્યાં જયારે રિયાલિટી ચેક કર્યું, શું વિગતો બહાર આવી? બહેરામપુરા જે વિસ્તાર છે ત્યાં સૌથી વધુ પાણીપુરી બનાવવામાં આવે છે. હું આપને પાણીપુરી જ્યાં બની રહી છે એની સ્થિતિ બતાવવા માંગીશ કે જેને લોકો ચટાકેદાર પાણીપુરી કહે છે, પરંતુ ત્યાં પાણીપુરી ક્યાં બની રહી છે હું આપને બતાવીશ કે અહીંયા પાણીપુરી બનાવવામાં આવે છે. આપ જોઈ શકો છો કે અહીંયા ગંદકી કેટલી છે. બાજુમાં બાથરૂમ છે, આ બાથરૂમ બિલકુલ બાજુમાં છે, એટલે ત્યાં જે લોકો પાણીપુરી અહીંયા માટે રહે છે એમને માટેનો એ ઉપયોગ કરે છે. અને અહીંયા પાણીપુરી બનાવવામાં આવે છે. અહીંયા જે પાણીપુરી માટે વપરાતું આ પાણીના કેન છે, અને તમે જોઈ શકો છો કે પાણીપુરી માટે કેવા પ્રકારનું મટીરિયલ્સ વાપરવામાં આવે છે. હું પ્રયત્ન કરીશ, આપને બતાવીશ. અહીંયા જે બટાકા જે છે એ બટાકા પણ આપને બતાવીશ કે અહીંયા આપ જોઈ શકો છો કે આ બટાકા છે જે સડી ગયેલા બટાકા છે. આપને હું બતાવીશ કે થોડું નજીકથી કેમેરામેન કહીશ કે નજીકથી બતાવે. જોઈ શકો છો કે આ બટાકા આ સડી ગયેલા છે. અત્યારે આ બિલકુલ બટાકા જે આરોગ્ય માટે સૌથી વધુ નુકસાનકારક છે એ રીતે આ તમામ જે બટાકા છે અહીંયા સરી ગયા છે. અને આ જ પાણીપુરી અમદાવાદ શહેરીજનો ખાય છે જે એમના આરોગ્ય માટે પણ બહુ મોટું નુકસાનકારક છે. અહીંયા તમામ જે બટાકા છે બહુ લાંબા સમયથી અહીંયા પડી રહ્યા છે, તમામમાં સરો લાગી ગયો છે. એક તો વરસાદની ઋતુ ચાલી રહી છે, બીજી તરફ આ રીતનું જે બટાકા છે એ પાણીપુરીમાં ઉપયોગ થઈ રહ્યો. આ ચણા છે, અહીંયા ચણા પણ હું બતાવીશ કે આ ચણા ખુલ્લા અહીંયા રાખવામાં આવ્યો છે. આ ચણા પાણીપુરીમાં વપરાય છે, અહીંયા ખુલ્લા મૂકી દેવામાં આવે છે. મચ્છર પણ અહીંયા બમડી રહ્યા છે. હું ફરીથી ચણા બતાવીશ કે બહુ લાંબા સમયથી અને બહુ સસ્તા ભાવે આ ચણા ખરીદવામાં આવે છે અને આની પકોડી બનાવે છે જેને લોકો ચટાકેદાર પકોડી કહે છે. આપની સ્થિતિ બતાવીશ કે અહીંયા પકોડીઓ પણ કેટલીક અહીંયા મૂકી દેવામાં આવી છે. અહીંયા જુઓ છો કે વરસાદી પાણી પણ અહીંયા પડે છે અને અહીંયા જે તમે જુઓ છો કેટલી ગંદી જગ્યા ઉપર અહીંયા પકોડી મૂકવામાં આવી છે. ખુલ્લા બટાકા છે, અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્થિતિમાં અમદાવાદમાં જે શહેરીજનો જે પકોડી ખાઈ રહ્યા છે એનું રિયાલિટી આ છે કે આ જે બટાકા વપરાય, ચણા વપરાય કે પછી જે લોટ વપરાય, તેલ વપરાય, તમામ વસ્તુ વાસી છે અને એનો ઉપયોગ અહીંયા આ પકોડી બનાવનાર લોકો કરતા હોય છે. બીજી મહત્વની વાત છે કે અહીંયા તમામ જે બહેરામપુરા જે ખુલ્લો રોડ છે અને રોડ ઉપર જ પકોડી બનાવે છે, એટલે વાહનો જે અવર જવર કરતા હોય છે એનાથી જે ધૂળ ડસ્ટ જે ઉડતી હોય છે તે પણ અહીંયા પકોડી બનાવે છે એમાં પડતી હોય છે. અહીંયા સ્થાનિક કેટલાક લોકો છે જેમની ફરિયાદ છે કે પકોડીના કારણે અહીંયા રોગચાળો પણ વધી રહ્યો છે. આપણે એમની સાથે વાત કરીશું, ખાસ કરીને તમારી સાથે વાત કરીશ કે જે પકોડી બનાવે છે એના કારણે મચ્છર પણ વધે છે. તમારા આરોગ્ય સાથે શું નુકસાન થયું? બાળકો બીમાર પડે છે, મોટા પકોડી ખાય તો એ લોકોને ઝાડા ઉલટી થાય છે અને અહીંયાથી ચેપી રોગ થી માંડીને છેક નાળા સુધી બધું ગંદકી જોઈ છે. કોઈ આગળ પગલા લેવામાં આવતા નથી. અહીંયા આરોગ્ય ખાતું જાગતું નથી ને પછી ગરીબ વસ્તી બિચારી શું કરે. એટલા માટે એ લોકોને આગળ પગલા લેવા જોઈએ.
તો આભાર રાજેન્દ્ર અને માનુ બંને અમારી સાથે જોડાવા બદલ. તો અમે વડોદરા અને અમદાવાદ બે શહેરોની જે વાસ્તવિક પરિસ્થિતિ છે તે આપને બતાવ્યું. જે જગ્યા ઉપર પાણીપુરી બનાવવામાં આવે છે, અમારા રિયાલિટી ચેકમાં જે બાબતો સામે આવી તે આપને બતાવવાનો પ્રયાસ કર્યો. પાણીપુરી બનાવતી જે જગ્યાઓ છે તેના રિયાલિટી ચેકની સુરતથી અમારા સંવાદદાતા શૈલેષ અમારી સાથે જોડાઈ ચુક્યા છે. શૈલેષ, વડોદરા અને અમદાવાદમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ખૂબ જ ગંદકી ભરેલી જગ્યાઓ પર પાણીપુરી બનાવવામાં આવી રહી છે, સુરતમાં શું વાસ્તવિકતા? સુરતમાં પણ આપણી વીટીવીની ટીમે જ્યારે રિયાલિટી ચેક કર્યું તેમાં સૌથી વધારે ગંદકી પાણીપુરી બનાવનારા જ્યાં રહે છે અને જે જગ્યાએ તેઓ પાણીપુરી બનાવે છે એ જગ્યાએ જોવા મળી હતી. વીટીવીની સુરતની ટીમે બે સ્થળોએ મુલાકાત લીધી હતી. એક ઉધના હરિનગર 3માં ગાંધી કુટીર એરિયા કહેવાય છે ત્યાં હતા, અને ત્યાર પછી તેની સામે પાંડેસરા વિસ્તાર છે ત્યાંનો ગુલશનનગર, આ બે જગ્યાએ ચેક કરવામાં આવ્યું. ત્યારે એ ઝૂંપડપટ્ટી હતી, ગંદકીથી ખદબદતી ઝૂંપડપટ્ટી હતી, જ્યાં રહેવું પણ દોયલું છે, દુષ્કર છે, જ્યાં રહી નહીં શકાય એવા એવી સ્થળોએ આ પાણીપુરીવાળાઓ બધા રહે છે. અને એ જ પોતાની એ ઝૂંપડી એક ખોલીમાં ગંદાતી ગોબરી ખોલીની અંદર તેઓ બટાકા બાફતા હતા કે પાણીપુરી તળવાને કે બાકીના જે ચણા છે કે વટાણા છે એ તમામ સમારવાનું કે એને બાફવાનું કામ કરતા હતા. અસહ્ય ગંદકી હતી. જે પાણીપુરી બનાવતા હતા અને જે બટાકા બાફતા હતા કે જે કંઈ કામગીરી કરતા હતા એ લોકોની સ્થિતિ જોઈએ તો પણ એ કમકમા ઉપજાવે તેવી હતી. ને ખાસ કરીને ઉઘાડા શરીરે એકદમ ગંદાતી ખોલીમાં ગંદાતા કપડામાં જ્યાં હવાવરું કહેવાય એવી હવા ઉજાસ ન હતી એવી એવા સ્થળોએ આ તમામ કામગીરી ચાલતી હતી. એટલું જ નહીં, જે જે એરિયામાં એ લોકો રહેતા હતા, જે ચાલ ગુલશનનગરની જે ચાલને જે ખૂણામાં રહેતા હતા એ પણ એટલી ગંદકીથી ખદબદતી હતી કે ત્યાં 5 મિનિટ ઊભું રહેવું પણ દુષ્કર બની જાય તેવી સ્થળ હતી, તેવી જગ્યાએ આ પાણીપુરી બનાવવામાં આવતી હતી. ને આ બે જગ્યાએ જે વીટીવીએ રિયાલિટી ચેક કર્યું એ જગ્યા એવી છે કે ત્યાંથી સુરત અડધા સુરતમાં પાણીપુરી સપ્લાય થાય છે, અથવા તો આ પાણીપુરી અહીંયાથી વેચવા લોકો જતા હોય છે, એ બધા અહીંયા રહે છે, એ લોકો ત્યાં જ સમગ્ર શહેરમાં જતા હોય છે. આવી ગંદકીથી ખદબદતી હાલતમાં સુરતમાં પાણીપુરી વેચાઈ રહી હોવાનું વીટીવીની જે રિયાલિટી ચેક કર્યું હતું, જે દ્રશ્યો જોવા મળ્યા હતા તેમાં સ્પષ્ટપણે દેખાઈ આવ્યું. બિલકુલ શૈલેષ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરત, વડોદરા અને અમદાવાદ ત્રણેય જગ્યાની આ પરિસ્થિતિ છે કે પાણીપુરી બનાવતી જગ્યાઓ અત્યંત ગંદકીવાળી છે અને ખૂબ જ નીચલી કક્ષાનું